મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે સાબરકાંઠાના હિંમતનગરમાં આજે 2022ની વિધાનસભાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને નિવેદન આપ્યું હતું કે આગામી સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તેમજ 1 જુલાઈથી સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારી થયેલી વિવિધ મુદ્દે સરકાર સામે વિરોધ પાસા રજૂ કરશે 2022ની વિધાનસભાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે સાબરકાંઠાના હિંમતનગર ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને એક જાહેર મિટિંગનું આયોજન કરાયું હતું જેમાં સાબરકાંઠા જિલ્લાના કોંગ્રેસના તમામ હારેલા તેમજ જીતેલા ઉમેદવારો સહિત સાંસદના લોકસભાના ઉમેદવાર તેમજ ધારાસભ્ય હાજર રહ્યા હતા જેમને આગામી 2022 વિધાનસભા કબજે કરવા માટે એકરૂપ થવા આહ્વાન કરાયું છે ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે ત્યારે આ વખતે ગુજરાત વિધાનસભા કબજે કરવા માટે કોંગ્રેસે અત્યારથી જ એડી ચોટીનું જોર લગાવ્યું છે જેમાં 2022ની વિધાનસભાની ચૂંટણી તૈયારીના ભાગરૂપે આજે સાબરકાંઠા જિલ્લામાં એક સંમેલન યોજાયું હતું જેમાં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સ્થાનિક જનતા હાલમાં ભાજપના શ્રાદ્ધથી દુઃખી છે સાથોસાથ કોરોના મહામારીમાં સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે ત્યારે આગામી સમયમાં રોજગારીના મુદ્દે ભ્રષ્ટાચારના મુદ્દે ખેડૂતોના મુદ્દે તેમજ યુવાનોના મુદ્દે પ્રજાલક્ષી રાજ આપવા માટે આગામી 1 તારીખથી સમગ્ર ગુજરાતમાં પ્રજાજનોની લાગણી બહાર લાવવા માટે વિવિધ કાર્યક્રમો કરાશે તેમજ કોરોના મહામારીમાં મૃતક પામેલા લોકોને ઘરે જઈ શ્રદ્ધાંજલિ આપવાની સાથોસાથ કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર પાસે રૂપિયા 4 લાખની સહાયની માંગ કરવામાં આવશે સાથોસાથ આગામી સમયમાં સ્થાનિક જનતાના વિરોધમાં પગલે ગુજરાતમાં પરિવર્તનની સરકાર બનશે અને કોંગ્રેસ 2022ના વિધાનસભા ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવી શકે તે માટે આજથી જ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સ્પીડ ન્યૂઝ 17 રમેશ સત્યની સાથે બોલવામાં તો વધારે લોકો શૂરા હોય પણ જમીનની હકીકત તદ્દન વિપરીત હોય છે 2017ની ચૂંટણી પહેલાં પણ આ જ પક્ષના લોકો ખૂબ પ્રચાર પ્રસાર કરતા હતા ભાષણો કરતા હતા સ્વપ્ન બતાવતા હતા પણ જ્યારે ચૂંટણી થઈ ત્યારે ડિપોઝિટ પણ રહી નહોતી ત્યારે એ જ રીતે આવનારા સમયમાં પણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાઓ સરકારને બદલવા માટે 2022 પરિવર્તનનું વર્ષ રહેશે અને પરિવર્તનની ચૂંટણી થશે અને લોકો કોંગ્રેસની સાથે રહેશે ગુજરાતમાં અમારા વરિષ્ઠ આગેવાનો જિલ્લે જિલ્લે કારોબારી બેઠકોમાં જઈ રહ્યા છે કાર્યકરોના અભિપ્રાય લઈએ છીએ આગામી સમયના કાર્યક્રમો નક્કી કરીએ છીએ અને 1 તારીખથી આખા ગુજરાતમાં જનસંપર્ક અભિયાનની શરૂઆત થશે કોરોના મહામારીમાં જે લોકો મૃત્યુ પામ્યા છે એમને ઘરે જઈને સાંત્વન આપવાની સાથે એમના જે મૃતકના પરિવારજનો છે એને 4 લાખ રૂપિયાની સહાય મળે એનું અભિયાન શરૂ થશે મોંઘવારી માટે જ્યારે દેશમાં બેઠેલી મોદી સરકાર આ મહામારીના સમયમાં લોકોને રાહત આપવી જોઈએ એના બદલે લૂંટ ચલાવી રહી છે એ મોંઘવારી વિરુદ્ધ આંદોલનના કાર્યક્રમો પણ 7 જુલાઈથી શરૂ કરીને આખા ગુજરાતમાં જિલ્લા તાલુકા અને શહેર સુધી શરૂ કરવામાં આવશે ગુજરાતના યુવાનોને રોજગાર એનો અધિકાર છે એ માંગને લઈને પણ આંદોલન કાર્યક્રમો શરૂ થશે અને વિવિધ જગ્યાએ સંગઠનમાં પણ જે ફેરફાર કરવાના છે જે નવા લોકોને તક આપવાની છે એ કાર્યક્રમ પણ આ કારોબારી બાદ આખા ગુજરાતમાં શરૂ કરશે